નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે, સ્વ અધ્યયન પોથીના જે ભાગ 3 છે, ભાગ 3ની અંદર જે વિષય સંસ્કૃત આપણને આપેલો છે, સેમેસ્ટર નંબર 2 અને એનો જે પાઠ નંબર 2 છે, દક્ષિણ પાદમ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 6ની સંસ્કૃત વિષયની અથવા તો જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 2, દક્ષિણ પાદમ. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પંક્તિઓનું અનુલેખન કરો. તો જુઓ, દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકાર સ્વયં ભ્રમ. ત્યાર પછી છે બીજું, વામ પાદમ પુરસ્કુરુ, વામ પાદદ્રુ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ત્યાર પછી છે ત્રીજો શ્લોક, દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ વાક્યોની રચના કરો. ગાયામહ તો સર્વે મિલિત્વા ગાયામહ, વદામ તો સર્વે મિલિત્વા વદામહ, ગચ્છામ તો સર્વે મિલિત્વા ગચ્છામહ, ખાદામ તો સર્વે મિલિત્વા ખાદામહ, નૃત્યામ તો સર્વે મિલિત્વા નૃત્યામહ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો. તો દક્ષિણ પાદમ, દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. વામ પાદમ, વામ પાદમ પુરસ્કુરુ, વામ પાદદ્રુ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. દક્ષિણ હસ્તમ, દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. તો મંદમ, બીજું છે સ્વયં, ત્રીજું છે ભ્રામય, ચોથું છે ગોલાકારમ, પાંચમું છે તમ, છઠ્ઠું છે દ્રયમ, સાતમું છે બ્રહ્મ, આઠમું છે હિ, નવમું છે કુરુ અને દસમું છે ખાદામહ. મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ચિત્રના આધારે અંગોના નામ લખો. તો પહેલું ચિત્ર જે છે તે આંખનું છે, એને કહીશું નેત્રમ. બીજું છે તે કાનનું છે તો કર્ણમ. ત્રીજું છે તે નાકનું છે તો નાસિકા. ચોથું ચિત્ર મોઢાનું છે તો મુખમ. પાંચમું ચિત્ર જે છે તે અંગૂઠાનું છે તો અંગુષ્ઠ. છઠ્ઠું ચિત્ર હસ્તનું, હાથનું છે એટલે હસ્ત. સાતમું ચિત્ર પગનું છે તો પાદહ. અને આઠમું ચિત્ર અથેળીનું છે તો કરતલમ. અને એ બધા નામ આપણે નીચે અહીંયા પણ લખી દઈએ. જો નેત્રમ, કર્ણહ, નાસિકા, મુખમ, અંગુષ્ઠ, હસ્ત, પાદહ, કરતલમ. મિત્રો, અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેનો પાઠ 2 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 6ની સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો.